સુરત કોર્પોરેશનના સત્તાધીશોની ઘોર બેદરકારી સામે આવી છે. તાપી નદીને શુદ્ધ કરવાનું મશીન ખંડેર હાલતમાં પડ્યું છે. જળકુંભી કાઢવાનું મશીન બેદરકારીથી ભંગાર બની ગયું છે. લાખો રૂપિયાના ખર્ચે વસાવવામાં આવ્યું હતું આ મશીન. તાપી સફાઈ અભિયાનની ચર્ચા વચ્ચે તંત્રનું ઉદાસીન વલણ છતું થઈ રહ્યું છે. નદીની સફાઈ માટે ફાળવવામાં આવે છે કરોડો રૂપિયાનું બજેટ. શું આવી રીતે નદીમાંથી જળકુંભી દૂર થશે? પ્રજાના ટેક્સના પૈસાનું કેમ આંધણ કરવામાં આવી રહ્યું છે? સ્વચ્છતામાં નંબર વન સુરતમાં આ કેવી બેદરકારી દાખવવામાં આવી રહી છે? સુરત શહેરની જીવાદોરી સમાન તાપી નદીમાં જ્યારે જળકુંભીનું પ્રમાણ વધી રહ્યું હતું 2016-17 ત્યારે અમારી માંગ હતી કે આ જળકુંભી તાત્કાલિક સફાઈ કરવામાં આવે. તો આ મશીનની ખરીદી કરવામાં આવી, જળકુંભી સફાઈ માટેનું આ મશીન છે. પરંતુ આપ જોશો લોકોના ટેક્સના પૈસામાંથી લીધેલા મશીનની હાલત શું છે. આખું મશીન ખરાબ થઈ ગયું લાગે છે. આનું પાછળનું કારણ એક જ છે કે ગયા વર્ષે જ્યારે આ મશીન નદીમાંથી બહાર કાઢ્યું હશે ત્યારે આવી રીતે ખુલ્લી હાલતમાં મૂકી દીધું છે. એકદમ સડી ગયું છે, ગેરબોક્સ તૂટી ગયા છે. જનતાના ટેક્સના પૈસા કઈ રીતે સુરત મહાનગરપાલિકા વેડફી રહી છે એ આ પાછળનું મશીન જોઈને વિચારી શકશો. જે પણ અધિકારીની જવાબદારી હોય એમને શોકોઝ નોટિસ આપી એમની પાસે આ મશીનના રૂપિયા વસૂલવા જોઈએ એવું મને લાગી રહ્યું છે. તો આપ જોઈ રહ્યા છો તસવીરોમાં કે કઈ રીતે અહીં જળકુંભી જામી ગઈ છે અને જેને હટાવવામાં નથી આવી રહી. પાણી જે છે તે હવે સ્થિર થતા જ તેની અંદર આ પ્રકારે આપણે આ અંગે વધુ વાત કરવા માટે અમારી સાથે સુરત મહાનગરપાલિકાના નેતા વિપક્ષ પાયલબેન પટેલ જોડાયા ગયા છે. તેમની સાથે વાત કરીશું. પાયલબેન, તસવીરો અમે જોઈ રહ્યા છીએ જ્યાં પહેલી દ્રષ્ટિએ આ પાણી નહીં પરંતુ ખરેખર કોઈ ગાર્ડન હોય તેટલી હદે અહીં જળકુંભીનું સામ્રાજ્ય છવાયેલું છે. મશીનો ધૂળ ખાતા દેખાઈ રહ્યા છે, શું કહેવા માંગશો? જી, એકદમ સાચી વાત છે. જ્યારે તાપી શુદ્ધિકરણની વાત હોય કે તાપીને શુદ્ધ રાખવાની, સારું પાણી પહોંચાડવાની વાત હોય અને મોટા મોટા બંગલા ફૂંકવાની વાત હોય ને, ત્યારે વાહવાહી લૂંટવા માટે હંમેશા શાસકો તત્પર હોય છે. પરંતુ હાલની જે પરિસ્થિતિ છે, જે વિડીયો સામે આવ્યા છે, જ્યારે સ્થળ વિઝિટ કરીએ જળકુંભીઓ થઈ ગઈ હોય છે, ત્યારે જયારે સવાલો પૂછવામાં આવે છે કે આપણી મશીનરી કરોડો રૂપિયાની વસાવેલી છે તો કેમ બંધ હાલતમાં છે, કેમ જળકુંભીઓ હટાવવામાં નથી આવતી, આનો સીધો મતલબ એવો થાય કે જળકુંભીઓ થશે તો કોન્ટ્રાક્ટરો કમાશે, મશીનરીની ખરીદી થશે, પોતાનો કોન્ટ્રાક્ટર હશે તો એને કંઈક ફાયદો થશે, ને કોન્ટ્રાક્ટર કમાશે તો પછી કંઈક પાર્ટી ફંડમાં આવશે ને. તો આના થકી પોતાના સ્વાર્થ માટે આજે સુરત મહાનગરપાલિકા જયારે કરોડોનું બજેટ ધરાવતી હોય ત્યારે એના જે પૈસા છે કઈ રીતના વહીવટ ચલાવવો જોઈએ, અને આ તો એવું અત્યારે હાલી રહ્યું છે કે સુરત મહાનગરપાલિકાના જે પૈસા છે એનો કઈ રીતના આપણે પોતાના ખીચામાં લઈ જઈ શકીએ, કઈ રીતના પોતાના કોન્ટ્રાક્ટરોને કમાઈ શકીએ, એ તમામ આયોજન થતું હોય ને એવું આ ખરી હકીકત દર્શાવે છે. જી બિલકુલ, આભાર પાયલબેન. તો વિપક્ષ દ્વારા પણ પ્રહાર કરવામાં આવી રહ્યા છે. સત્તા પક્ષ આ મુદ્દે ધ્યાન દોરે અને ત્યારબાદ આ અંગે કોઈ કાર્યવાહી કરે તે અત્યંત જરૂરી છે.